અહીંયા ઉલરિયા ગામે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં એના પટાંગણમાં એમના આશીર્વાદ લઈ અને જ્યારે આગામી ચૂંટણી 2020 જે આપણી ધારી ખાંભા ચલાડા વિસ્તારની આવી રહી છે એમાં આપણા ઉમેદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જેબી કાકડિયા સાહેબને જીતાડવા માટે જ્યારે બે દિવસની અમારી મહેનત અને આપ સૌને બે દિવસનું આમંત્રણ આપી અને આજે આપ સૌ આવા વાતાવરણમાં જ્યારે અહીંયા આગળ ઉપસ્થિત થયા છો આટલી મોટી સંખ્યામાં, તો આપ સૌ વડીલ મંચ પર ઉપસ્થિત સૌ મારા વડીલો આગેવાનશ્રીઓ અહીંયાના આજુબાજુના હરેક ગામના સરપંચશ્રીઓ બધા સભ્યશ્રીઓ ભાઈઓ બહેનો બાળકો આપ સૌને સૌ પ્રથમ તો અમારા ટાંક પરિવાર વતી ભરત મારા અને પ્રેક્ષા વતી અહીંયા આગળ ઉપસ્થિત શ્રી જેવી કાકડિયાભાઈ અને હમણાં જે કોકિલાબેન ગયા એમના વતી જય શ્રી કૃષ્ણ જય આપાગીકા જય જીનેન્દ્ર કહું છું. આપણે સૌએ વાત કરી કે ગયા વખતે પણ આપણે જેવી કાકડિયા સાહેબને કઈ પાર્ટીમાં હતા એના કરતા એમના વ્યક્તિત્વના ઉપર આપણે સૌએ મોહર લગાવી હતી, તો ફરી એકવાર આજે આ સમય આવ્યો છે કે આપણે કોકિલાબેન જેમ સમજાવ્યું કે શેની માટે આ ચૂંટણી આવી, તો જ્યારે આજે આપણા જેવી ભાઈ ફરીથી આપણી સમક્ષ મતદાન માટે આવ્યા છે ત્યારે આજે આપણે સૌ જે આપણો સમાજ છે અન્ય સમાજ છે અને આ વિસ્તારનો સર્વ સમાજ છે જે ખેડૂત સમુદાય છે જે વિદ્યાર્થી સમુદાય છે જે બહેનો છે એ ભારી માત્રામાં ભાજપ સમર્થનમાં આજે આવનારી 3/11/2020 દિવસે કમળના બટન ઉપર પોતાનું મતદાન નોંધાવી જેવી કાકડિયા ભાઈને ભારી બહુમતીથી આપણે જીતાડી અને જે ખૂટતી કડી છે જે આપણા અને સરકાર વચ્ચે જે વિકાસના કામોમાં આજે રૂકાવટ છે એને દૂર કરી અને આ આખા વિસ્તારના વિકાસ માટે આપણે સૌ સાથે જોડાઈએ એવું જ આપ સૌને અમે આજે નમ્ર અપીલ અને આહ્વાન કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીની છેલ્લી 6-7 વર્ષની સરકારમાં આખા આપણા ભારત દેશનો આપણા સમુદ્ર સમક્ષ પૂરા વિશ્વમાં કેટલો બધો આપણો નામના મેળવી છે. આજે બહારગામની પણ કેટલી બધી કંપનીઓ આપણા ભારત દેશમાં આવી છે જેનાથી આપણો વિકાસ થયો છે અને આ વિકાસ દિવસે દિવસે આગળ વધતો રહે. આમાં ઘણી બધી યોજનાઓ છે જે પછી કદાચ મા અમૃતમ કાર્ડની યોજનાઓ હોય, બહેનોને લક્ષી યોજનાઓ હોય, વિદ્યાર્થીઓને લક્ષી યોજનાઓ હોય કે આજે આપણે ગણતરી કરીએ તો પહેલા 2500 લોકોને મેડિકલની ફિલ્ડમાં સ્થાન મળતું હતું જેનું આજે 5500 લોકોને આજે સ્થાન મળે છે. તો આવી રીતના ઘણા બધા કાર્યક્રમો આપણે વિજય રૂપાણીની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના આપણે લાભ લઈ રહ્યા છીએ અને એ લાભ આપણે વધારે લઈ શકીએ અને એના સુધી વધારે પહોંચી શકીએ એની માટે જે આપણને ધીરુભાઈએ કીધું કે ખૂટતી કડી છે એ કડી પૂરી કરી અને એ પણ કડી પૂરી કરવા માટે આપ સૌનો મહત્વનો યોગદાન ફક્ત એટલો જ રહે કે આપ મતદાન કરો. મતદાન ને દાન કીધું છે કારણ કે આપણો મત આપણી વિચારણા કે સરકાર કોની બને અને કેવી બને એમાં આપણો મહત્વની ભૂમિકા છે. માટે બહોળી સંખ્યામાં આપણો જે અધિકાર છે મતનો અધિકાર છે એ આપણે ભારતીય જનતા પાર્ટીને આપી અને ભારી બહુમતીથી આપણા ઉમેદવારને ચૂંટી અને આ વિસ્તારમાં લઈ આવીએ અને આપણા વિસ્તારનો વિકાસ આપણા હાથમાં છે. માટે આપણે આળસ ન કરી ઘરમાં ન રહી અને બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં મતદાનમાં જોડાય કારણ કે હું બધે જ કહું છું કે 50% વસ્તી બહેનોની છે માટે બહેનોનું પણ મતદાનનું એટલું જ મહત્વ છે. હરેક મતદાન પછી એ સ્ત્રીનું હોય કે પુરુષનું હોય એની સરખામણી એટલી જ છે. માટે બહેનો પણ 2 કલાક ઘરનું કામ મૂકી અને 3/11/2020 દિવસે સવારમાં જ 10 વાગ્યા સુધીમાં પોતાનો અધિકારનો ઉપયોગ કરી મતદાન કરી અને ભાજપ સરકારને વધુ મજબૂત બનાવવા આપણા વિકાસના કાર્યોને વધારે પ્રગતિશીલ બનાવવા આવનારી પેઢીને વધારે પ્રગતિશીલ બનાવવા માટે આપ સૌ મતદાન કરજો અને આપણો સમાજ અને આપણો આ વિસ્તારનો સમાજ સદાય ભારતીય જનતા પાર્ટીની પક્ષમાં જ રહ્યો છે. તો ફરીથી આપણે આગામી 3 તારીખે પુરવાર કરીએ અને આપણા ઉમેદવાર શ્રી જેવીભાઈ કાકડિયાને ભારી બહુમતીથી ચૂંટીને લઈ આવીએ એ જ અભ્યર્થના સાથે આજે આપ સૌ જે અહીંયા આગળ પધાર્યા છો વિવિધ આજુબાજુના ગામના
સરપંચો, આગેવાનશ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ ભાઈઓ બહેનો આપ અને કાર્યકરો, ભાજપના કાર્યકરો, છેલાડા વિસ્તારના કાર્યકરો પણ જે અહીંયા આગળ આવ્યા છે, આપનો ફરીથી અમે લોકો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. અને સૌ સાથે મળી અને દેશને આપણે વધારે વિકસિત બનાવીએ, વધારે દીક્ષિત બનાવીએ, વધારે શિક્ષિત બનાવીએ, એ જ અમારા ટાંક પરિવાર વતી અને આજે ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌને જય જીનેન્દ્ર, જય આપા ગીગા, જય શ્રી કૃષ્ણ.